હેલો દોસ્તો, હું હેમનંદન યાદવ તમારું સ્વાગત કરું છું આ નોલેજ ઇઝ કરન્સીના આ પ્લેટફોર્મ ઉપર, જ્યાં આપણે ફ્લુઇડ મિકેનિક્સને એકદમ ડિટેલમાં સમજીએ છીએ અને બધા જ ટોપિકને આપણે આ ચેનલ ઉપર કરવાના છીએ, જેમાંથી આ પહેલો જ લેક્ચર છે જેમાં આપણે જોઈશું કે ફ્લુઇડની ડેફિનેશન શું હોય, ફ્લુઇડ મિકેનિક્સની ડેફિનેશન શું હોય, સોલિડ લિક્વિડ ગેસ કોને કહેવાય, પછી એના ક્લાસિફિકેશન્સ વિશે આપણે વાત કરીશું, જેમ કે આઇડિયલ ફ્લુઇડ, કોમ્પ્રેસિબલ ફ્લુઇડ, ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ, આ બધા વિશે પણ આપણે વાત કરીશું અને એક બે એમસીક્યુ પણ જોઈશું કે કેવી રીતે એક્ઝામ્સમાં એમસીક્યુ કઈ રીતે પૂછાય છે અને જેનો આપણને ડિટેલમાં ખ્યાલ આવે અને આપણે વધુમાં વધુ ક્વેશ્ચન્સને અટેમ્પ કરી શકીએ. તો જોઈએ આપણે કે ફ્લુઇડ મિકેનિક્સની વ્યાખ્યા શું હોઈ શકે છે. તો ફ્લુઇડ મિકેનિક્સ ઇઝ અ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ, કે ફ્લુઇડ મિકેનિક્સ એ ફિઝિક્સની એક બ્રાન્ચ છે, ધેટ સ્ટડી ફ્લુઇડ, ફ્લુઇડમાં આપણે લિક્વિડ અને ગેસ બંનેને ઇન્ક્લુડ કરશું, એન્ડ ફોર્સ ઓન ધેમ. કે ફ્લુઇડ મિકેનિક્સ એ ફિઝિક્સની એક બ્રાન્ચ છે જે ફ્લુઇડને સ્ટડી કરે છે, જેમાં લિક્વિડ અને ગેસ બંને આવે છે અને એમની ઉપર લાગતા ફોર્સ વિશે પણ આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં ભણીએ છીએ. હવે આપણને એ પણ જરૂર ખબર હોવી જોઈએ કે ફ્લુઇડ મિકેનિક્સ એ કઈ કઈ એન્જિનિયરિંગની કઈ કઈ બ્રાન્ચમાં કામ લાગે છે. તો પહેલું છે હાઇડ્રોલિક એન્જિનિયરિંગ. હાઇડ્રોલિક એન્જિનિયરિંગમાં ફ્લુઇડ મિકેનિક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી એરોડાયનેમિક્સ. એરોડાયનેમિક્સમાં પણ આપણે પાસ્કલના નિયમો છે, બર્નોલીના થિયરમ છે, પછી ફોર્સ અલગ અલગ જે લાગતા હોય છે, આપણને વેન્ચુરી મીટરનો ખ્યાલ હોય, તો આ બધામાં આપણને ઉપયોગી થઈ શકે છે. મરીન ઇન્જિનિયરિંગમાં પણ આપણને પિટોટ ટ્યુબ જે ડિસ્ચાર્જ માપવા માટે વપરાય છે એ બધાનો આપણને ખ્યાલ હોય તો આપણને મરીન ઇન્જિનિયરિંગમાં પણ ફ્લુઇડ મિકેનિક્સ કામ આવે છે. પછી છે ગેસ ડાયનેમિક્સ. ગેસ ડાયનેમિક્સમાં મિકેનિકલ ઇન્જિનિયરિંગમાં તો એક સબ્જેક્ટ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવે છે. ઓટોમોબાઈલનો પણ આ એક મહત્ત્વનો સબ્જેક્ટ છે. અને સિવિલ ઇન્જિનિયરિંગ. સિવિલ ઇન્જિનિયરિંગમાં એક ખાસ મહત્ત્વ ધરાવે છે, કેમ કે ડેમ્સ વિશે ઘણું બધું આપણે જાણવાનું હોય છે. ડેમ બનાવવાનું, કેનાલ્સ બનાવવાનું એ સિવિલ ઇન્જિનિયરનું કામ હોય છે, જેમાં ફ્લુઇડ મિકેનિક્સ આપણને આવડવું જોઈએ અને એના કોન્સેપ્ટ આપણને ખબર હોવા જોઈએ. તો ચાલો ફ્લુઇડ મિકેનિક્સ કઈ કઈ વસ્તુ આપણે અહીંયા જોવાના છીએ એ પણ જોઈ લઈએ. કે ફ્લુઇડ સ્ટેટિક, કે ફ્લુઇડ જ્યારે એકદમ સ્ટેબલ કન્ડિશનમાં હોય ત્યારે આપણે એની વિશે જાણવાનું જો આપણે આવે તો એને ફ્લુઇડ સ્ટેટિક કહેવાય. રેસ્ટ પોઝિશન ઉપર ફ્લુઇડ હોય અને એની વિશે આપણે જાણતા હોઈએ, એની પ્રોપર્ટી વિશે આપણે ભણવા માગતા હોઈએ તો એને ફ્લુઇડ સ્ટેટિક કહેવાય. પછી ફ્લુઇડ કેનેમેટિક્સ. ફ્લુઇડ કેનેમેટિક્સ એટલે કે ફ્લુઇડ મોશનમાં હોય પણ આપણે એની ઉપર કયા કયા પ્રેશર્સ લાગે છે એ આપણે ધ્યાનમાં લેતા નથી, તો એને કહેવાય છે ફ્લુઇડ કાઇનેમેટિક્સ. અને ફ્લુઇડ ડાયનેમિક્સ શું હોય, કે ફ્લુઇડ મોશનમાં હોય આપણે એને જોવાનું હોય, ફ્લુઇડ મોશનમાં છે અને આપણે એની ચર્ચા કરવાની હોય, એના વિશે બધી પ્રોપર્ટી વિશે જાણવાનું હોય, પણ આપણે એનામાં જે મોશન હોય એનામાં પ્રેશરને પણ કન્સિડર કરતા હોઈએ. બરાબર. ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં શું હતું કે આપણે ખાલી મોશનને કન્સિડર કરતા હતા પણ પ્રેશરને નહોતા કન્સિડર કરતા, ત્યારે એ ફ્લુઇડ કાઇનેમેટિક્સ હતું. પણ ફ્લુઇડ ડાયનેમિક્સમાં આપણે મોશન્સ પ્લસ એનું પ્રેશર બંનેને આપણે કન્સિડર કરીએ છીએ. બરાબર. હવે આપણે જોઈએ કે ફ્લુઇડની શું ડેફિનેશન છે. બરાબર. આ તો આપણે જોયું ફ્લુઇડ મિકેનિક્સ કોને કહેવાય. ફ્લુઇડની ડેફિનેશન એ છે કે ફ્લુઇડ ઇઝ અ સબસ્ટાન્સ વિચ ધેટ ઓફર્સ નો રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન અંડર એપ્લિકેશન ઓફ શીયર સ્ટ્રેસ. કે તમે જો એની ઉપર કોઈ સ્ટ્રેસ, કોઈ એની ઉપર ફોર્સ લગાડો તો એ શું કરશે, એ ડિફોર્મ થઈ જશે. એ કોઈ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ નહીં કરે કે તમે એને ઉપરથી ફોર્સ લગાડો છો તો એ ફેલાશે નહીં, એવું નહીં કરે, એ ફેલાઈ જશે. બરાબર. બીજી ભાષામાં જોઈએ તો ઇટ હેઝ નોટ ડેફિનેટ શેપ, કે એનો કોઈ ડેફિનેટ શેપ નથી, તમે એને જે શેપમાં રાખવા માગતા હો એ શેપમાં એ રહી શકે. ઓફ ઇટ્સ ઓન કન્ફર્મ એન્ડ શેપ ઓફ કન્ટેનિંગ વેસલ, કે જે વેસલમાં તમે એને મૂકશો એ વેસલમાં એ રહી જશે, પણ હા, એનું પોતાનું એક વોલ્યુમ હોય. એક લિટર પાણી હોય એને તમે કોઈ પણ વેસલમાં રાખો એનો આકાર તો લઈ લેશે, પણ એક લિટર તો એક લિટર જ રહેવાનું છે, અડધો લિટર નહીં થઈ જાય. બરાબર. એ જ રીતે હવે આપણે જોઈએ કે લિક્વિડની શું ડેફિનેશન હોઈ શકે. બરાબર.
તો લિક્વિડ છે કે લિક્વિડ ઇઝ અ ફ્લુઇડ વિચ પોસેસ અ ડેફિનેટ વોલ્યુમ વિચ ચેન્જ વિથ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, કે લિક્વિડ એવી વસ્તુ છે કે જેની વોલ્યુમ એકદમ ફિક્સ હોય, મે બી એને ટેમ્પરેચર અને પ્રેશર સાથે સહેજ બદલાવ આવી શકે, પણ એ કન્સિડર ના કરાય આપણે પ્રેક્ટિકલ પર્પસ માટે, બરાબર. એવી જ રીતે ગેસ છે, તો ગેસમાં શું છે કે અ ગેસ ઇઝ અ ફ્લુઇડ વિચ પોસેસ નો ડેફિનેટ વોલ્યુમ એન્ડ ઓલવેઝ ટ્રાય ટુ એક્સપાન્ડ અન્ટિલ ઇટ્સ વોલ્યુમ ઇક્વલ ટુ ધ કન્ટેનર, કે તમારો કન્ટેનર જેટલો બી મોટો હોય એ કન્ટેનરને આખે આખા કન્ટેનરને ભરી લે એટલું એ ફેલાવવાની કોશિશ કરશે, એટલે એનો કોઈ ડેફિનેટ વોલ્યુમ પણ નથી અને ડેફિનેટ શેપ પણ નથી. હવે આપણે ફ્લુઇડને ક્લાસિફાઈ કરીએ, તો ફ્લુઇડને ક્લાસિફાઈ કરીને આપણે પાંચ ઓલામાં ક્લાસિફાઈ કરી શકીએ, પાંચ ભાગમાં. એક છે આઈડિયલ ફ્લુઇડ, બરાબર. પછી છે રિયલ ફ્લુઇડ, પછી કોમ્પ્રેસિબલ અને ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ, પછી છે ન્યૂટોનિયન ફ્લુઇડ અને છેલ્લું નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. તો આ બધા ફ્લુઇડના જે ક્લાસિફિકેશન હું તમને ખાલી કહું છું, એમની આપણે ડેફિનેશન પણ બધાની ખ્યાલ હોવું જોઈએ. તો ચાલો હું તમને એક એક કરીને બધાની ડેફિનેશન કહી દઉં. તો આઈડિયલ ફ્લુઇડ કોને કહેવાશે, કે આઈડિયલ ફ્લુઇડ એ હશે કે જે ઇનકોમ્પ્રેસિબલ હશે. ઇનકોમ્પ્રેસિબલ મતલબ એને કોઈ દબાવી ના શકતું હોય, અને ડુ નોટ હેવ વિસ્કોસિટી એન્ડ સરફેસ ટેન્શન, કે જેનું વિસ્કોસિટી પણ ના હોય અને સરફેસ ટેન્શન પણ ના હોય. ઇન શોર્ટ કે આઈડિયલ ફ્લુઇડ મેળવવું બહુ જ મુશ્કેલ વસ્તુ છે, આઈડિયલ ફ્લુઇડ ખરેખર ક્યાંય હોતું નથી. પછી છે રિયલ ફ્લુઇડ. રિયલ ફ્લુઇડ એટલે દોસ્તો આપણે રોજિંદા જીવનમાં જે ફ્લુઇડ આપણને મળે છે એ રિયલ ફ્લુઇડ હોય છે, કેમ કે એ કોમ્પ્રેસિબલ પણ હોય અને એની વિસ્કોસિટી હોય અને એનું સરફેસ ટેન્શન પણ હોય, બરાબર. તો નેચરમાં જે કોઈ બી ફ્લુઇડ ઇઝીલી અવેલેબલ છે એ બધા કેવા ફ્લુઇડ છે, રિયલ ફ્લુઇડ છે. હવે આપણે જોઈએ ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ કોને કહેવાય, તો ફ્લુઇડ વિચ હેઝ ફોલો ન્યૂટન લો ઓફ વિસ્કોસિટી. તો કે જે ફ્લુઇડ 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 એ ન્યૂટનના વિસ્કોસિટીના નિયમને, એના સિદ્ધાંતને જે ફોલો કરે છે એને કહેવાય છે ન્યૂટોનિયન ફ્લુઇડ. હવે તમને એમ થશે કે ન્યૂટોનિયન ન્યૂટોનિયનનો સિદ્ધાંત શું છે, તો દોસ્તો એ થોડોક ડિસ્ક્રિપ્ટિવ, થોડોક મોટો ટોપિક છે, આપણે આગળ જતાં જોઈશું. અત્યારે તમે જોઈ લો કે ન્યૂટોનિયન ફ્લુઇડ એને કહેવાય છે ન્યૂટનના લોને ફોલો કરતું હોય. એનો એક્ઝામ્પલ આપણને ખાસ યાદ રહેવું જોઈએ, કેમ કે એક્ઝામ્પલ પૂછાઈ ગયેલા છે એક્ઝામ્સમાં. એર, કેરોસીન અને વોટર, એમ કીધું હોય કે આમાંથી કયા ન્યૂટોનિયન ફ્લુઇડ છે, તો જે પતલા પતલા ફ્લુઇડ આપણને લાગે, એર, કેરોસીન અને વોટર પતલા ફ્લુઇડ છે, એ ન્યૂટોનિયન ફ્લુઇડ હોય છે. એવી જ રીતે છે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કોને કહેવાય, તો ફ્લુઇડ વિચ હેઝ ડુ નોટ ફોલો ન્યૂટન લો ઓફ વિસ્કોસિટી, જેમ કે ઓઇલ, પેન્ટ, રેઝિન અને લુબ્રિકન્ટ. આ બધા જો જાડા ફ્લુઇડ છે, જાડા જે ફ્લુઇડ હોય, બરાબર, એ બધા નોન ન્યૂટોનિયન ફ્લુઇડમાં ગણાશે. હવે આપણે જોઈએ કોમ્પ્રેસિબલ ફ્લુઇડ. આ કોમ્પ્રેસિબલ ફ્લુઇડ કોને કહેવાય, કે વેન ધ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ઇઝ ચેન્જ ડ્યુ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર પ્રેશર, કે ફ્લુઇડ ઉપર જ્યારે એનું ટેમ્પરેચર કે પ્રેશર બદલવામાં આવે ત્યારે એની પોતાની જે ડેન્સિટી છે, બરાબર, એની જે ઘનતા છે એ બદલાઈ જાય, બદલાઈ જાય મતલબ ઓછી થઈ જાય, તો એ હોય છે કોમ્પ્રેસિબલ ફ્લુઇડ. મતલબ કોમ્પ્રેસ થઈ જાય એ કોમ્પ્રેસિબલ ફ્લુઇડ. એમાં આવશે બધા જ ગેસેસ. પછી છે ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ. તો ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ કયા હશે, તો ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ એ છે કે ડેન્સિટી ઓફ ફ્લુઇડ ઇટ્સ નોટ ચેન્જ ડ્યુ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ પ્રેશર, કે પ્રેશર એન્ડ ટેમ્પરેચર એના ઉપર જો અપ્લાય કરવામાં આવે તો એના ડેન્સિટીમાં કોઈ ફેર થાય નહીં, એને ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ કહેવાય, બરાબર. આ એક ગ્રાફ છે, ગ્રાફને તમે ધ્યાનથી જોઈ શકો છો. આ ગ્રાફમાં શું બતાવેલું છે કે વેલોસિટી ગ્રેડિયન્ટ ડીવાય બાય ડીવી બાય ડીવાય આ બાજુ છે, પછી શીયર સ્ટ્રેસની લાઇન ઉપરની સાઇડ છે, બરાબર. ન્યૂટોનિયન ફ્લુઇડની જુઓ, આ એકદમ સ્ટ્રેટ લાઇન જે બતાવે છે એ ન્યૂટોનિયન ફ્લુઇડ છે. પછી નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, જે આમ ત્રાંસી આમ વળાંકવાળી લાઇન છે એ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ છે. પછી આઈડિયલ પ્લાસ્ટિક મટીરિયલની લાઇન આ શો કરે છે, અને આઈડિયલ ફ્લુઇડ જો એકદમ સીધી લાઇન જે છે આ એકદમ નીચેવાળી લાઇન એ છે આઈડિયલ ફ્લુઇડ, બરાબર. તો આ ગ્રાફ તમને દોરતા પણ આવડવું જોઈએ અને ગ્રાફ સમજેલું પણ હોવું જોઈએ. હવે બે ચાર મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ કે
A compressible fluid having viscosity, surface tension and freely available in nature. જો આ ટાઈપનો કોઈ ફ્લુઇડ હોય કે જેની પોતાની વિસ્કોસિટી પણ હોય, એનું સરફેસ ટેન્શન પણ હોય અને નેચરમાં ઇઝીલી અવેલેબલ હોય, એને કહેવાય છે રિયલ ફ્લુઇડ. બરાબર. નેક્સ્ટ છે કે લિક્વિડ ઇઝ અ ફ્લુઇડ વિચ પોસેસ અ ડેફિનિટ. હવે લિક્વિડ એવું ફ્લુઇડ છે જે આમાંથી કઈ વસ્તુ એનું હંમેશા ફિક્સ હોય છે. શું એનો શેપ ફિક્સ હોય છે? ના, આપણે જોયું એનું શેપ તો બદલાતો રહે છે, એટલે એ અને સી તો ખોટા પડી ગયા, નન ઓફ ધીસ આવશે નહીં. અને એનું આપણે જોયું હતું કે વોલ્યુમ બદલાઈ શકે છે, તો આનો સાચો આન્સર થઈ ગયો ઓપ્શન નંબર બી. તો દોસ્તો, આ તમને કેવું લાગ્યું એકવાર મને જરૂર કહેશો, કહેજો. ચાલો હું તમને આનું એક રિવિઝન કરાવી દઉં, એકદમ સ્પીડમાં ફટાફટ આપણે રિવિઝન જોઈ લઈએ. ફ્લુઇડ મિકેનિક્સની ડેફિનેશન આપણે જોઈ, જે ફિઝિક્સની એક બ્રાન્ચ હતી અને લિક્વિડ અને ગેસ ઉપર લાગતા ફોર્સ વિશે એ ઉપયોગી હતી, કામ કરવામાં આવતું હતું એમાં. પછી આ ફ્લુઇડ મિકેનિક્સ કોને કોને ઉપયોગી આવે, તો એરોડાયનેમિક્સ, મરીન ઇન્જિનિયરિંગ, ગેસ ડાયનેમિક્સ, મિકેનિકલ ઇન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ ઇન્જિનિયરિંગ, સિવિલ ઇન્જિનિયરિંગ, આ બધામાં ઉપયોગી છે. આમાંથી ફ્લુઇડ સ્ટેટિક, ફ્લુઇડ કાઇનેમેટિક અને ફ્લુઇડ ડાયનેમિક્સ આવે છે આમાં. પછી છે ફ્લુઇડ. તો ફ્લુઇડની આપણે ડેફિનેશન જોયું, જે ડિફોર્મેશનને કોઈપણ રેઝિસ્ટન્સ આપતું નથી અને એની શેપ ફિક્સ નથી હોતું. પછી લિક્વિડની ડેફિનેશન જોઈ, પછી ગેસનું આપણે ડેફિનેશન જોયું, પછી ફ્લુઇડના આપણે ક્લાસિફિકેશન કર્યા, જેમાં આઇડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, કોમ્પ્રેસિબલ, ઇનકોમ્પ્રેસિબલ, ન્યુટોનિયન અને નોન ન્યુટોનિયન બધાની આપણે ડેફિનેશન પણ જોઈ. પછી એનું આપણે એક ગ્રાફ જોયો. ગ્રાફમાં ન્યુટોનિયન ફ્લુઇડની લાઇન એકદમ સ્ટ્રેટ આવે છે અને નોન ન્યુટોનિયન ફ્લુઇડની વળાંકવાળી આવે છે. આઇડિયલ ફ્લુઇડ એ નીચે હોય છે, જે રિયલમાં મેળવવું પોસિબલ નથી. પછી મલ્ટિપલ ક્વેશ્ચન જોયા અને અહીં આપણે આ લેક્ચરને વિરામ આપીએ. તમે નેક્સ્ટ ફ્લુઇડ મિકેનિક્સ આખે આખું મારી સાથે ભણવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.